અહીં શું બનાવવું અને તમે શું જાણ કરવા આવ્યા છો? અહીંયા અમે ગોત્રી પોલીસ સ્ટેશન આવેલા છે. અમને જાણ થઈ છે, ગઈકાલે મારા મોબાઈલ પર મેસેજ આવેલો હતો, બજાજ ફાઇનાન્સ દ્વારા મને મેસેજ મળેલો હતો કે મારા પિતાની અગાઉ 3 મહિના અગાઉ પહેલાં લોન થઈ હતી, જેનો હપ્તો રેગ્યુલર ICICI બેંકમાંથી કપાય છે એકાઉન્ટમાંથી. તો આજરોજ અમે બજાજની ઓફિસમાં જઈ જાણ કરતા તમને ખબર પડી છે કે મારા નામ પર બીજે કંપનીનું એસી મારા નામ પર લોન થઈ છે, જેની મને કોઈ જાણકારી થઈ નથી. અને બજાજ કંપની દ્વારા બારોબાર એ મારું OTP અથવા મારું કોઈપણ કાર્ડ અથવા મારું કોઈપણ ડોક્યુમેન્ટ વગર આની જાણ લઈ અને એમને મારા નામ પર બીજાને કોઈને વ્યક્તિને ઊભો કરી એસી આપેલ છે. એની જાણ તમે ક્યાં આગળ કરી છે અને તમને એ શોરૂમ પરથી શું જણાવવામાં આવ્યું? આજે જ્યારે અમે બજાજની ઓફિસમાં ગયા ત્યારે અમને એમને કાગળ આપ્યું છે અને એમને કાગળ દ્વારા એમને કીધું છે કે તમારા નામને એસી 35,000ની લોન થઈ છે. જ્યારે અમે ત્યાંથી વિગત લઈ અને જગદંબા સેલ્સ ઉપર આવેલા ઓપી રોડ પર આવેલા આઈસા કોમ્પ્લેક્સમાં જગદંબા સેલ્સ પર અમે જઈ જાણ કરી હતી ત્યારે એમને મને ગમે તેમ વાત કરી કે આ તમારા નામનું એસી છે, તમારા પિતાના નામનું એ એસી તમારા નામનું. અમને બજાજ દ્વારા પૈસા મળ્યા નથી, તો એ પૈસા અમે તમારા નામ પર લોન કરીને તમારી પાસે લેવા માંગીએ છીએ. આ રીતે અમને ખોટી રીતે ફસાઈ અને ખોટી રીતે વાતચીત કરી છે. તમારા કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે અવેલેબલ હતા કે એમને ડાયરેક્ટ આવું? કોઈ પણ ડોક્યુમેન્ટ એમની પાસે અવેલેબલ હતા નહીં, પણ 3 મહિના અગાઉ મારા પિતાના ડોક્યુમેન્ટ પર એમને કાર્ડ ઉપર એમને મળેલ છે. છતાં મારા તો કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ કાર્ડ આપ્યું નથી, ખાલી મેં એડ્રેસ લખાવ્યું હતું જેનું એસી ખાલી દ્વારા 3 મહિના પહેલાં એસી લીધેલ હતું એની ખાલી મેં એડ્રેસ લખાવ્યું હતું, બાકી કોઈ ઓપીડી 2 દિવસ પહેલાં આપ્યું નથી. 11 જુલાઈએ મારા ખાતામાં મેસેજ આવેલ છે અને મારા ખાતામાંથી આગલા નેક્સ્ટ મંથમાં હપ્તા કપાવશે એવો મને મેસેજ મળેલો છે. અને મારા પિતાના એકાઉન્ટમાં જ્યારે રેગ્યુલર હપ્તા અત્યાર સુધી કપાય છે અને રેગ્યુલર કપાયા જ છે ને અત્યારે પણ કપાઈ રહ્યા છે, જેની એન્ટ્રી મારી પાસે ICICI બેંકની અંદર બેંક ડિટેલ્સ પણ મારી પાસે અવેલેબલ છે. ત્યાં આગળ તમારા નામનું એસી જ્યારે સેલ્સ થયું એ ટાઈમે તમારો કોઈ OTP કે ફોટોગ્રાફ લેવો પડે છે લીધેલો? ના સાહેબ, હું 2-3 દિવસથી ત્યાં ગયો જ નથી. છેલ્લા મારા પિતાના સાથે જ્યારે હું ગયો હતો તે સમયે મને એસી મળી રહ્યો હતો, ત્યાં પછી તે દુકાન પર હું ક્યારેય ગયો નથી. આજે જે મને જાણ થતા આ મેસેજ દ્વારા, ત્યારે હું મેસેજ દ્વારા જાણ કરી અને ત્યાં હું ગયો હતો, ત્યાં તપાસ કરી હતી, ત્યારે મને માલુમ પડેલ છે કે આ રીતે બધું ખોટી રીતે મારા નામ પર એસી બીજાને મળેલ આપેલ છે. શું નામ તમારું? મારું નામ મયુર ભૂપેન્દ્રભાઈ જોશી છે.